નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાનસ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 3 ડિસેમ્બર એટલે ભોપાલ ગેસ દુર્ઘટનાની વાર્ષિક. તો 3 ડિસેમ્બર 1984 એ ભોપાલ ગેસ દુર્ઘટના દિવસને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. દુર્ઘટના ભારતમાં 3 ડિસેમ્બર 1984 રોજ સર્જાયેલ, જે ઔદ્યોગિક એકમની સૌથી કરુણ દુર્ઘટના ગણાવી શકાય. મધ્યપ્રદેશના ભોપાલમાં આજથી 35 વર્ષ પહેલા આ બનાવ બન્યો હતો. સરકારી આંકડા પ્રમાણે 3,787 લોકોના મોત થયા હતા. એક અહેવાલ મુજબ 3,000 લોકો તો તાત્કાલિક અસરથી મોતને ભેટ્યા હતા. 8,000 લોકોને ઝેરી વાયુની અસર થયેલી. એક અંદાજે આ ઘટનાથી 20,000 લોકોનો ભોગ લેવાયો હતો. આ ઝેરી ગેસની અસર 5.5 લાખ લોકો કરતા વધારે લોકોને થઈ હતી. 2 ડિસેમ્બરની મધ્યરાત્રિ પછી ભોપાલમાં આ ઘટના બની હતી. આ ઘટના વર્ષ 1969માં સ્થાપિત યુનિયન કાર્બાઇડના રાસાયણિક દવાના કારખાનામાં થઈ હતી. આ ઘટના વખતે કંપનીના સીઈઓ તરીકે વોરેન એન્ડરસન હતા. અહીં મિથાઇલ આઇસોસાયનાઇડના ગેસ અને અન્ય રસાયણોનું ગળતર થતા હજારો લોકો તેનો ભોગ બન્યા હતા. આ ઘટના બનશે તેવી અખબારોએ પહેલા ખબર આપેલી, છતાં કોઈ પગલા કંપની તરફથી લેવાયા ન હતા. વર્ષ 2010માં દુર્ઘટનાનો ભોગ બનેલા માટે વળતર અંગે ચુકાદો આવ્યો. વર્ષ 2010માં વોરેન એન્ડરસનને $2,000 દંડ અને 2 વર્ષની જેલની સજા આપવામાં આવેલી. પરંતુ કાયદો પસાર થાય તે પહેલા વર્ષ 2014માં 29 સપ્ટેમ્બરના રોજ તેઓનું અવસાન થઈ ગયેલું. આમ ભોપાલ ગેસ દુર્ઘટના એ ભારત માટે એક દુઃખદ ઘટના હતી. તેને આપણે જોવાનો પ્રયત્ન કર્યો. જાણકારી અંતર્ગત આ બાબતો આપણી પાસે હોવી જોઈએ કે ભાઈ મિથાઇલ આઇસોસાયનેટ ગેસને કારણે આ ઘટના છે એ બની, અને એકમની બેદરકારીને કારણે પણ બની એવું કહી શકાય. તો આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને અને આપણે સુરક્ષિત રહીએ તેવી આશા સાથે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો. એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં.